मित्रों एमसीक्यू इलेक्ट्रिकलना 46 नंबरना लेक्चर में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। आजे आपणे सेफ्टी प्रेक्टिस अने हेन्ड टूल्स विषे अभ्यास करवाना छे अने एना रिलेटेड एमसीक्यू जोवाना छे जे परीक्षानी अंदर वारंवार पूछाता होय छे अने मोस्ट टाइम भी होय छे। प्रश्न नंबर एक जोईए, एबीसीनू फूल फॉर्म शू थाय फर्स्ट एड ट्रीटमेंटनी अंदर। तो एबीसीनू फूल फॉर्मनी जे वात करीए मित्रों, एरवे ब्रीदिंग एंड सर्क्युलेशन, ऑप्शन नंबर बी जे आपेलो छे आंसर ए साचो आंसर छे, एरवे ब्रीदिंग एंड सर्क्युलेशन। एना पछीनो नेक्स्ट क्वेश्चन जोईए, विच इज द कलर कोड ऑफ वायरिंग साइन। तो मित्रों कलर कोड वायरिंग साइनो केवो होय छे, कलर केवो होय छे वायरिंग वॉर्निंग साइनो, सॉरी वायरिंग साइन नथी वॉर्निंग साइन छे। तो येलो बेकग्राउंड में ब्लेक बॉर्डर अने सीम्बॉल नी अंदर वॉर्निंग सीम्बॉल होय छे। तो वॉर्निंग सीम्बॉल में खास याद रखवानुं, येलो बेकग्राउंड होय अने ब्लेक बॉर्डर धरावतो सीम्बॉल होय छे। एना पछीनो प्रश्न जोईए, वीच केटेगरी ऑफ बेजिक साइन रिफर्स टू अवॉइड नेक्ड फ्लेम। तो मित्रों प्रोहिबिशन जे साइन छे એ આપણને ખુલ્લી એટલે સળગતી જ્વાળાની ચિત્ર બતાવતું હોય છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, વિચ કેટેગરી ધ ફાયર ડ્યુ ટુ ગેસ એન્ડ લિક્વિફાઈડ ગેસ કમ્સ અંડર। જે એલપીજી ટાઈપનો જે ગેસ હોય એ નીચેનામાંથી કયા ક્લાસની અંદર આવતો હોય છે। તો મિત્રો આપણે અગાઉ લેક્ચરની અંદર ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી ની ચર્ચા કરી ચૂક્યા છીએ। ચાર ચોથામાં ક્લાસ સી ફાયર આવશે। જનરલી એ ફાયરની અંદર ઘન પદાર્થ, બી ફાયરની અંદર વાયુ, સોરી બી ફાયરની અંદર આવતા હોય છે પ્રવાહી પદાર્થો અને સી ફાયરની અંદર આવતા હોય છે આ પ્રકારના ગેસિયસ, લિક્વિફાઈડ ગેસિયસ પદાર્થો આવતા હોય છે। વોટ આર ધ ફેક્ટર દેટ મસ્ટ બી પ્રેઝન્ટ ઇન કોમ્બિનેશન ઓફ ફાયર। આગ લાગવા માટે મુખ્યત્વે કયા પરિબળો જવાબદાર હોય છે? તો મિત્રો ઓપ્શન ડી જે આપેલો છે, એક તો બળતણ જોઈએ મિત્રો, એના પછી ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા, હીટ જોઈએ અને ઓક્સિજનની જરૂરિયાત પડે, એના વગર ફાયર એટલે કે આગ ઉપસ્થિત થતી નથી। વોટ ઇઝ સ્મૂથરિંગ ઇન એક્સ્ટિંગ્યુશર ઓફ ફાયર। હવે મિત્રો સ્મૂથરિંગનો મતલબ આપણે અહીંયા એ રીતે લઈશું કે એક્સ્ટિંગાઇઝ કરવું એટલે આગને ઓલવવી। હવે એ આગને ઓલવવામાં સૌ પ્રથમ પરિબળ કયું મુખ્યત્વે જવાબદાર હોય છે? તો ઓક્સિજન જે જગ્યાએથી પુરવઠો, જે બળતણને કોઈપણ આગ લાગવા માટે ત્રણ મુખ્યત્વે બળતણનો આપણે જોયા કયા કયા, તો હીટ, ઓક્સિજન અને ફ્યુઅલ। હીટ, ઓક્સિજન અને ફ્યુઅલ, તો આની અંદરથી આપણે ઓક્સિજનને જો આગથી અલગ કરીએ તો આપણે આગ ઓલવવામાં સરળતા રહેતી હોય છે। એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિચ ટાઈપ ઓફ ફાયર એક્સ્ટિંગ્યુશર ઇઝ યુઝડ ફોર ફાયર ઓન ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ। તો મિત્રો નીચેનામાંથી કયું ફાયર એક્સ્ટિંગ્યુશર યુઝ થતું હોય છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની આગ ઓલવવા માટે? તો હેલોન એક્સ્ટિંગ્યુશર, કારણ કે આ ઇલેક્ટ્રિકલ રિલેટેડ પ્રશ્ન છે એટલે ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે, તો આની અંદર ઓપ્શન ડીની અંદર જે આપેલું છે હેલોન એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ થતો હોય છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ પીપીઈ કીટ એટલે કે પીપીઈનું ફૂલ ફોર્મ થાય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની જે કીટ આપેલી છે અને જે સિમ્બોલ ડ્રો કરેલું છે એ સિમ્બોલ શેનો છે? તો મિત્રો આ સિમ્બોલ ઓપ્શન એમાં આપેલા એપ્રોનનો છે, ઓકે, એપ્રોનનો સિમ્બોલ છે। વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેફ્ટી? મિત્રો સેફ્ટીનો મતલબ શું થાય? તો સેફ્ટીનો મતલબ એ થાય કે આપણને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ, ભય અને ઈજાઓથી દૂર રહી શકીએ, એટલે ઓપ્શન ડી આવશે, ધ ફ્રીડમ ઓર પ્રોટેક્શન ફ્રોમ હાર્મ ઓર ડેન્જર, ઓપ્શન ડી આવશે।
વિચ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઇઝ યુઝડ ફોર ધ આઈ પ્રોટેક્શન? સરળ પ્રશ્ન હતો, કારણ કે ઓપ્શનમાં હેલ્મેટ હોય, ગોગલ હોય, નોઝ માસ્ક હોય અને લેધર એપ્રોન હોય, તો તમે અંદાજ લગાવવામાં ગૂગલ્સનો ઉપયોગ કરી શકો. એટલે આન્સર આવશે ગૂગલ્સ. વિચ પર્પઝ લેધર એપ્રોન્સ આર યુઝડ એઝ અ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ? લેધરના કપડાં શા માટે પહેરવા જોઈએ પીપીઈ કીટની અંદર? તો મિત્રો, બોડીના પ્રોટેક્શન માટે. વિચ કોન્સેપ્ટ ઓફ 5S ઇન્ડિકેટ્સ સ્ટાન્ડર્ડાઇઝેશન? સ્ટાન્ડર્ડાઇઝેશન 5S ના કન્સેપ્ટમાં ક્યાં આવે છે? સ્ટેપ 1માં આવે છે, 2માં આવે છે, 3માં આવે છે કે 4માં આવે છે? તો મિત્રો, સ્ટેપ 4ની અંદર સ્ટાન્ડર્ડાઇઝેશન આવતું હોય છે. જો 5S વિશે વિશેષમાં સમજવું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, તો હું તમને એના આન્સર આપીશ. વોટ ઇઝ ક્લિનિંગ? સફાઈ કોને કહેવાય? તો વધારાનું જે મટીરિયલ હોય એને દૂર કરવાનું, અનવોન્ટેડ મટીરિયલને દૂર કરવાનું, સિસ્ટમેટિક એરેન્જમેન્ટ કરવી, ગોઠવણી કરવી અને સારી સિચ્યુએશન ઉત્પન્ન કરવી. તો આન્સર આવશે બી, રિમૂવિંગ અનવોન્ટેડ મેટર ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. જેની જરૂરિયાત નથી એવા મટીરિયલને દૂર કરવું. એના પછી અહીંયા એક ટૂલનો ફોટોગ્રાફ આપેલો છે, ટૂલ શેનું છે? તો મિત્રો, આ ટૂલ જે સાઇડ કટરનું દર્શાવવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન છે, આ જે ટૂલ આપેલું છે એ કયા, આ જે ચિત્ર દેખાઈ રહ્યું છે મિત્રો એ રોલ પ્લગ ટૂલનું છે. અહીંયા ઓપ્શન્સ અવેલેબલ નથી, પણ ચિત્ર ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો. એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિચ વન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કેમિકલ હેઝાર્ડ? તો મિત્રો, કેમિકલ હેઝાર્ડનું ઉદાહરણ કયું છે? તો ફેટિગ, બેક્ટેરિયા, કોરોઝિવ અને સિકનેસ ઓપ્શન્સમાં આપેલા છે. તો મિત્રો, આની અંદર આન્સર આવશે કોરોઝિવ. એટલે જે ખવાણ થાય તો એ કેમિકલ ઇફેક્ટ છે. કોઈ પણ વસ્તુને કાટ લાગે એ કેવી ઇફેક્ટ છે? કેટી કાટ લાગવું એ કેમિકલ ઇફેક્ટ છે. વોટ ઇઝ ધ ગોલ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ સેફ્ટી? તો ઓક્યુપેશનલ એટલે વ્યવસાય દરમિયાન જે હેલ્થની સારવારનો ગોલ શું હોય છે? તો મિત્રો, આનો મુખ્ય ગોલ જોઈએ તો ટ્રુ પ્રોવાઈડ અ સેફ વર્ક એન્વાયરમેન્ટ. દરેક કારીગરને સારું અને શુદ્ધ એન્વાયરમેન્ટ મળે એ મુખ્યત્વે હેતુ હોય છે. તો મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ સેફ્ટી વિશેનું લેક્ચર. જય હિન્દ.